केंद्रित मन એ એક ખતરનાક મન છે. જો તમે વિચારને સશક્ત કરી શકો તો અચાનક તેની તાકાત વધી જાય છે. તેઓ તમને બીમાર કરી શકે છે ફક્ત તમને જોઈને. આપણી પાસે સરળ રીતો છે, તે એક જબરદસ્ત સંભાવના છે. નમસ્કાર સદગુરુ. લોકો કહે છે મેલી નજર ખરાબ નસીબ લાવે છે અને નુકસાન કરી શકે છે. મેલી નજર શું છે અને શું તેનાથી બચવાની કોઈ રીતો છે? તો શું આવી વસ્તુઓ હોય છે? હા, લોકો પ્રભાવ પાડી શકે છે. અત્યારે જો હું ફક્ત આ પાણી લઉં અને તેને એક મિનિટ માટે જોઉં, આપણે આજે આ સાબિત કરી શકીએ છીએ કે પાણીના અણુઓની રચના બદલાઈ જશે. તો હવે જો હું આને જોઉં તો તમારી અંદરના પાણીની રચના કેમ નહીં બદલાય? તે બદલાશે. તે બદલાઈ શકે છે પોઝિટિવ રીતે, તે બદલાઈ શકે છે નેગેટિવ રીતે, બંને શક્ય છે. એક કેન્દ્રિત મન એ એક ખતરનાક મન છે. ખતરનાક છે કે નહીં તે નક્કી થાય છે ઈરાદાથી. જો તમે વિચારને સશક્ત કરી શકો તો પછી તે વિચાર બહુ શક્તિશાળી બની જાય છે. એક ક્રોધી મન, એક વાસનાથી ભરેલ મન, એક ખૂબ પ્રેમાળ મન, આ બધા મન શક્તિશાળી મન છે. તે ક્રોધ કે પ્રેમના કારણે નથી, ફક્ત એટલે કે તેઓ કેન્દ્રિત થઈ ગયા છે. જો કોઈ વસ્તુ કેન્દ્રિત થઈ જાય તો અચાનક તેની તાકાત વધી જાય છે. હવે જો તમે આમ કરો તો તે કોઈને પીડા નહીં પહોંચાડે. તમે તેને આમ બનાવો તો તે કોઈને પીડા પહોંચાડશે, ખરું ને? કેમ કે તમે કેન્દ્રિત થઈ ગયા. તે જ બળ, પણ તે બળ કેન્દ્રિત થઈ ગયો અને અચાનક તે એક મોટો પ્રભાવ પાડે છે. તો કેન્દ્રિત થવું જાગરૂકતા માત્રથી થઈ શકે છે, કે સાધનાથી, કે ક્રોધના કારણે થઈ શકે છે. જ્યારે તમે આ વ્યક્તિ પર ખૂબ ગુસ્સામાં છો ત્યારે તમારું મન કેન્દ્રિત હોય છે. પ્રેમમાં તે ભટકી શકે છે, પણ તે ક્રોધ અને નફરતમાં મન કેન્દ્રિત થઈ જાય છે. તે કેન્દ્રિત થયેલું હોવાથી તે પ્રભાવ પાડી શકે છે. તો જે લોકો તીવ્ર ક્રોધ, નફરત અને લાલચની સ્થિતિમાં છે, જ્યારે તે ખરેખર કોઈ વસ્તુ પર ધ્યાન આપે છે ત્યારે બીજી વ્યક્તિ સાથે વસ્તુઓ થઈ શકે છે. હું કહું છું તે થઈ શકે છે, તે થશે જ એવું નહીં. તેના પર પણ આધાર રાખે છે કે તમે કેટલા નબળા છો. જો તમે એવી રીતે ગોઠવાયેલા છો કે બહારના પ્રભાવો નક્કી નથી કરતા કે તમારી અંદર શું થાય છે, ફરક નથી પડતો કોણ તમને જુએ છે, તમે તેનાથી મુક્ત રહી શકો છો. જો તમે નબળા છો કેમ કે તમે સતત તમારી આસપાસની વસ્તુઓથી પ્રભાવિત થઈ રહ્યા છો, જો તમે આવી સ્થિતિમાં છો તો તે શક્ય છે કે અમુક લોકો તમને પ્રભાવિત કરી શકે છે. તેઓ તમને બીમાર પાડી શકે છે બસ તમને જોઈને. તે બિલકુલ શક્ય છે. તેવા લોકો છે જે મૃત્યુ લાવી શકે છે બસ કોઈને જોઈને. જો તમે કોઈને પરમાનંદમાં લાવી શકો છો બસ તેમને જોઈને, તમે દુઃખ લાવી શકો છો જો તમે ઈચ્છો. તે ફક્ત એક અલગ સ્વિચ છે, બસ એટલું જ. નળ જેવું છે તે, તમે આમ ફેરો તો ગરમ પાણી નહીતર ઠંડુ પાણી. મન તેના જેવું જ છે. તે ઘણી પોઝિટિવ અસાધારણ રીતોથી વાપરી શકાય છે. તે એક જબરદસ્ત સંભાવના છે, પણ લોકો તેને અલગ રીતોથી વાપરવું પસંદ કરે છે. આપણે જે પણ બનાવીએ, જે જીવનને વધુ સારું બનાવે, જે જીવનને બચાવે, જીવનને સુંદર બનાવે, તે જ વસ્તુઓ જીવનને નષ્ટ કરવા, જીવનને ભયાનક બનાવવા વાપરી શકાય છે, શું એવું નથી? તે દરરોજ થઈ રહ્યું છે. ટેકનોલોજી કોઈ પણ રીતે વાપરી શકો છો. આ બસ તેના જેવું જ તો છે. આ શરીર અને આ મન તેવી જ રીતે વાપરી શકાય છે. આ કારણે જ ભારતીય સ્ત્રીઓ એક મોટો ચાંદલો કરતી અને તેને એક ચોક્કસ પદાર્થથી બનાવવામાં આવતું હતું. It was supposed to be made of certain material. હળદર અને લીંબુ વાપરવામાં આવતા હતા જેથી તે અસર ન કરે. ખાસ કરીને એક સ્ત્રીને ખૂબ સુંદર માનવામાં આવે તો પછી
તેઓ તેને ઘણો મોટો બનાવશે, કેમ કે કુદરતી રીતે લોકોની આંખો તેમના પર પડશે જેમની એક ચોક્કસ શારીરિક હાજરી છે. તો આની અસર તેમના આરોગ્ય અને સુખાકારી કે ગમે તે પર ન થવી જોઈએ, તેથી તેઓએ તેને ઘણો મોટો બનાવ્યો. તો જો તમે પોતાને સુંદર માનતા હો તો તમારે એક મોટો, જો તે નાનો છે તો હું સમજુ છું. આ બધી વસ્તુઓમાં ન પડો, કેમ કે પછી તમે વિચારવા લાગશો કે અત્યારે મારું પેટ દુખે છે કેમ કે તેણે મારી તરફ જોયું, મારું માથું દુખે છે કેમ કે તેણે મારી તરફ જોયું. આ બધી વસ્તુઓમાં ન પડો. આના માટે અમારી પાસે સરળ પ્રક્રિયાઓ છે. અમે તમને અગ્નિસ્નાન આપીએ છીએ. ખબર નથી અગ્નિસ્નાન શું છે? તેને ક્લેશ નાશન કહેવાય છે. તેનો અર્થ છે એક ક્રિયા જે તમારી આસપાસ ભેગી થયેલી અશુદ્ધિઓને દૂર કરશે, કેમ કે તમારું શરીર ફક્ત અહીં નથી, તમારું શરીર અહીં સુધી સીમિત નથી, તે પોતાને વિસ્તારે છે. શું તમે નોંધ્યું છે? કદાચ સ્ત્રીઓ પુરુષો કરતા આ બાબતે વધુ સંવેદનશીલ હોય છે. કોઈએ તમને સ્પર્શ કરવાની જરૂર નથી જો કોઈ થોડા વધુ તમારી નજીક આવી જાય. કોઈ માનસિક વસ્તુ નહીં, તે અલગ મુદ્દો છે. માનસિક અને ભાવનાત્મક પાસાઓ હોય છે, તેને છોડીને જો કોઈ વધુ નજીક આવી જાય, ત્યાં જ એક અહેસાસ થાય છે કે તમને થોડું વધુ અંતર જોઈએ છે. તેઓએ તમને સ્પર્શ નથી કર્યો, બસ આમ જ. આનાથી જ થોડો વિક્ષેપ થાય છે, ખરું ને? કેમ કે શરીર અહીં પૂરું થતું નથી. ઉર્જા તેનાથી થોડીક આગળ હોય છે. તેનાથી કેટલી આગળ તેના પર નિર્ભર કરે છે કે તમારી જીવન ઉર્જાઓ કેટલી ઉલ્લાસપૂર્ણ છે. જો તમારી જીવન ઉર્જા ખરેખર ઉલ્લાસપૂર્ણ છે તો તમે આ હોલને તેનાથી ભરી શકો છો, નહીં તો તે બસ થોડીક જ છે. મોટા ભાગના મનુષ્યો માટે તે તેમના શરીરની બહાર 3-9 ઇંચની આસપાસ હોઈ શકે છે. તો તમે તમારા શરીર પર પદાર્થો ભેગા કરો છો, તમે તેને ધોવો છો, તેવી જ રીતે તમે અલગ પ્રકારના પદાર્થો તમારી ઉર્જાની સિસ્ટમ પર ભેગા કરી રહ્યા છો. તમે આને પાણીથી ધોઈ શકો છો, અમુક અશુદ્ધિઓ તેનાથી ધોવાઈ જશે. તેવી જ રીતે અગ્નિસ્થાન જેને તમે નજર કહી રહ્યા છો, શું તે ચોક્કસ રીતે લોકોની નજરના કારણે થઈ રહ્યું છે કે નહીં તે કંઈ પાક્કું નથી, પણ તમારી આસપાસના જીવનનો પ્રભાવ તમારી ઉર્જા સિસ્ટમ પર ચોક્કસ રીતે થઈ રહ્યો છે. જો તમારી પાસે એક આંતરિક આધ્યાત્મિક પ્રક્રિયા છે, મતલબ કે તમે કોઈ ક્રિયા કરો છો કે તમે કોઈ ધ્યાનની પ્રક્રિયાઓ કરો છો, તો તમને આ બધાની જરૂર નથી, કેમ કે તમે જાણો છો પોતાને અંદરથી કઈ રીતે સાફ કરવા.